लाइंस पर। ખાંભા તાલુકાના જૂના માલિકનેસ ગામે પાણીના ટાંકાની હાલત જર્જરિત હાલતમાં હોવાથી ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી શક્યતા છે, ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ટાંકો પાડવાની મંજૂરી આપવામાં આવે તેવી ગામલોકો દ્વારા માંગણી કરવામાં આવી। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધામ રોડના વડા તળાવમાં રાષ્ટ્રીય પક્ષી બે મોર તેમજ બે ઢેર અને એક ચિટોડીના મૃતદેહ મળી આવતા વન ખાતા અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા શેરી દવાના કારણે થયું હોવાનું જણાઈ આવતા પક્ષીઓના મૃતદેહને પીએમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં રામનવમી નિમિત્તે સમસ્ત ખારવા સમાજ અને સનાતન હિન્દુ સેવા સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં રામનવમી નિમિત્તે શહેરાના રામજી મંદિરેથી મુખ્ય માર્ગ ઉપર રેલી કાઢવામાં આવી। અરવલ્લી જિલ્લાના મોડાસામાં રામનવમી નિમિત્તે પીએચપી અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાઇક રેલી અને અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સુરત સજીત પાલી ગ્રામમાં બે માળની બિલ્ડિંગ ધરાશયી થતા ફાયરનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી। બાબરા તાલુકા ઉડવણ ખાતે સમસ્ત ભાટિયા પરિવારના કુળદેવી શ્રી બુટ ભવાની મંદિરમાં 16મો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું। શ્રી સમસ્ત ક્ષત્રિય ખાટ રાજપૂત સમાજ દ્વારા ભક્ત શ્રી રામભગવાન જગ્યા મેવાકા રામનવમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। અમરેલી જિલ્લાના બગસરામાં રાત્રે 10 કલાકે નરનારાયણ જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। અમરેલી જીમખાના મેદાનમાં સુમન સેવા ટ્રસ્ટ દ્વારા સમસ્ત જ્ઞાતિના લગ્નનું આયોજન કરવામાં આવ્યું। દામનગરમાં સમસ્ત ધર્મપ્રેમી શહેરીજનો દ્વારા ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાયો। જેતપુરમાં અતિ પ્રાચીન ગણાતા શ્રી રામ જન્મોત્સવને 75 વર્ષ પૂર્ણ થતા હીરક જયંતિ મહોત્સવ આસ્થાભેર ઉજવાયો। જેતપુરના સાકડી ગામમાં ગુજરાતના મુખ્યપ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલનું ઉદઘાટન અને અહીંના ભૂતપૂર્વ ધારાસભ્ય અને મંત્રી શ્રી સવજીભાઈ કોરાટના પુત્રનું અનાવરણ કરવામાં આવ્યું।